गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम छे डॉक्टर एस प्रजापति अने बीकॉम सेम फाइव गुजराती मीडियम माटे आजे हूँ दाखला नंबर पांच लेने आवे छू। आपणे अगाउना लेक्चर में दाखला नंबर नौ जोयो हतो, आजे फरी एक वार एक सरस दाखलो लेने हूँ आवे छू के 31 मार्च 2012 ना रोज गौतम लिमिटेड अने मार्कंड लिमिटेड ना पाका सर्वे नीचे प्रमाणे हता। गौतम लिमिटेड नो पाकु सर्वेयु गौतम लिमिटेड नो पाकु सर्वेयु मूडी देवा 21,621 दरेक रुपया सोनो 21,60,000 सामान्य अनामत 60,000 कारीगर अकस्मात वर्तर फंड 90,000 नफा नुकसान खातु 1,20,000 लेनदारो 2,70,000 सरवाळो 27,00,000 मिलकत लेना बाजू जमीन मकान 9,00,000 यंत्रों 6,00,000 ट्रेडमार्क 60,000 स्टॉक 5,40,000 देवादारों 5,10,000 बैंक 90,000 सरवाड़ो 27,00,000। हवे बात करिए मार्कंड लिमिटेड ना पाका सर्वैया नी तो 4,521 दरेक रुपया सोनो 4,50,000 नफा नुकसान खातु 1,23,000 15% डिबेंचर 1,20,000 देवी हुंडियो 30,000 पागड़ी 30,000 जमीन मकान 1,20,000 यंत्रों 1,20,000 लेनी हुंडियो 1,98,000 स्टॉक 2,10,000 बैंक 45,000 सरवाड़ो 7,30,000 7,30,000। हवे बन्ने कंपनीना संचालकोए नक्की कर्युं के एक बन्ने कंपनीने फरचामां लई जवी अने नीलोप लिमिटेड नामनी नवी कंपनी स्थापेली जेनी सत्तावार थापण रूपया 36,00,000 राखवी જે દરેક રૂપિયા સોનો તેવા 36,021 શેરમાં વેચાયેલી હોય। નંબર બે ગૌતમ લિમિટેડને ખરીદ કિંમત તરીકે રૂપિયા 39,45,000 આપવા જેમાં 25,200 ઇક્વિટી શેર જેની કિંમત રૂપિયા 140 લેખી ગણવી અને બાકીની રોકડ ચૂકવવી। નવી કંપનીએ બંને કંપની મિલકતોને દેવા ચોપડી કિંમતે લેવાના છે। નંબર ચાર માર્કન લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપનીના 6 શેર રૂપિયા સોની કિંમતે આપવાના હતા। નંબર પાંચ ડિબેન્ચર હોલ્ડરો નવી કંપનીના 16% ડિબેન્ચરો એટલી સંખ્યામાં આપવાના હતા કે જેથી તેમને વ્યાજની જ એટલી આવક મળે। નંબર છ નીલોપ લિમિટેડે બાકી રહેલા ઇક્વિટી શેર રૂપિયા 140ના ભાવે બહાર પાડ્યા અને પૂરાપૂરા ભરપાઈ થઈ ગયા। નીલોપ લિમિટેડના ચોપડામાં આમનોટ લખો અને સંજોય અને સંયોજન પછીનું પાકું સર્વે તૈયાર કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ દાખલાની અંદર એ રીતે આપણે આ દાખલો ગણવાનો છે। તો મિત્રો ગણતરી સ્ટાર્ટ કરું છું। સ્ટેપ એક ગૌતમ લિમિટેડ ને આપણને અહીંયા ખરીદ કિંમત આપેલી છે 39,45,000। સૌથી પહેલા આપણે એની રોકડ જે બાકી છે એ શોધી કાઢીએ। અહીંયા આપણને કહેલું છે બાકીની રોકડ, તો આપણે બાકીની રોકડ શોધી કાઢીએ। તો સૌથી પહેલા આપણે શું કરવાનું, ઇક્વિટી શેર મૂડી લખવાની, બરાબર છે? કેટલી, તો 25,200 આપણે અહીંયા જુઓ કેટલા આપીએ, 25,200 ઇક્વિટી શેર આપીએ છીએ। તો આપણે 25,200 જે ઇક્વિટી શેર છે એ આપણે લખી દઈશું, બરાબર છે? ગુણ્યા હવે અહીંયા તમે જુઓ કે એની શેર મૂડીની મૂળ કિંમત કેટલી છે, 100 રૂપિયા। આપણે કેટલા આપીએ છે, 140, એટલે આપણે 100 અને 140 આપ્યા એટલે 140 - 100 બરાબર 40 રૂપિયા શું આવ્યો, ડિફરન્ટ। તો એ ડિફરન્ટને આપણે શું કહીશું, જામીનગીરી પ્રીમિયમ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો મેં જુઓ ઇક્વિટી શેર મૂડી 25,200 × 100 બરાબર 25,20,000। બે નંબર જામીનગીરી પ્રીમિયમ, તો 25,200 × 40 બરાબર 10,08,000। આ 40 કયા આયા મિત્રો, તો ફરી એકવાર આ 140 અને આ 100 નો ડિફરન્ટ, એની મૂળ કિંમત 100 હતી અને આપણે લોકો પાસેથી કેટલા ઉઘરાવે, 140, એટલે આપણને 40 રૂપિયા શું મળ્યું, વધુ મળ્યું, એને શું કહેવાય, પ્રીમિયમ। હવે આ બંનેનો સરવાળો બરાબર છે મિત્રો, 35,28,000 અને એમાંથી ખરીદ કિંમત આપણે બાદ કરીએ 39,45,000, જે તફાવત આવે એને આપણે કહીશું રોકડ, જે આવશે 4,17,000 રૂપિયા। તો મિત્રો આ વાત થઈ ગઈ ગૌતમ લિમિટેડના ખરીદ કિંમતમાં રોકડ શોધવાની। હવે એની ચોખ્ખી મિલકતોની વાત કરીએ, તો સ્વીકારેલ મિલકતો માઇનસ સ્વીકારેલ દેવા, તો જમીન આપણને કહેલું છે કે નવી કંપની બંને કંપનીની મિલકતોને દેવા ચોપડી કિંમતે લેવાના છે। તો આપણને અહીંયા પાકા સરવૈયામાં જે પણ કિંમત આપેલી છે આપણે એમના એમ અહીંયા લખી દઈશું। જમીન મકાન 9,00,000, યંત્રો 6,00,000, ટ્રેડમાર્ક 60,000, સ્ટોક 5,40,000, દેવાદારો 5,10,000, બેંક 90,000, ટોટલ સરવાળો 27,00,000, લેણદારો 2,70,000, એટલે કે કુલ 2,70,000। હવે ચોખ્ખી મિલકતો બરાબર
स्वीकार मिलकत तो माइनस स्वीकार देवा तो अपनी मिलकत तो कितनी स्वीकारी 27 लाख ने देवा कितना स्वीकारया 2 लाख 70 हजार ना એટલે ચોખ્ખી મિલકત તો કેટલી આવી 24 લાખ 30 હજાર બરાબર છે હવે આપણે વાત કરીએ આપણા ધંધામાં પાઘડી આવશે કે મૂડી અનામત આવશે તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે આપણી ખરીદ કિંમત કેટલી છે 29 લાખ 45 હજાર અને આપણી ચોખ્ખી મિલકત તો કેટલી આવી 24 લાખ 30 હજાર એટલે કે ખરીદ કિંમત વધુ છે અને ચોખ્ખી મિલકત ઓછી છે તો તફાવતની રકમને કહેવાશે પાઘડી तो पागड़ी बराबर खरीद कीमत माइनस चोखी मिलकतो तो खरीद कीमत छे 29 लाख 45 हजार माइनस 24 लाख 30 हजार એટલે ડિફરન્ટ આવશે 15 લાખ અને 15 હજાર જે કહેવાશે પાગડી ઓકે મિત્રો તો અહીંયા આપણે ગૌતમ લિમિટેડ ની વાત પૂરી કરીએ છીએ હવે બીજી કંપની છે માર્કન લિમિટેડ તો માર્કન લિમિટેડ ને આપણે ખરીદ કિંમત આપેલી નથી બરાબર છે તો માર્કન લિમિટેડ ની ખરીદ કિંમત આપણને આપેલી નથી તો સૌથી પહેલા આપણે એની ખરીદ કિંમત શોધવી પડશે તો ખરીદ કિંમત શોધવા માટે આપણે જે અવેજ આપ્યો છે એની મદદ લઈશું તો અહીંયા આપણે જોઈએ તો આપણને કહેલું છે કે માર્કન લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપનીના 6 શેર રૂપિયા 100 ની કિંમતે આપવાના છે એટલે કે જે શેર હોલ્ડરો પાસે માર્કન લિમિટેડના 5 શેર હોય એને કેટલા શેર મળશે 6 શેર મળશે તો આપણે નવા શેરની સંખ્યા શોધી કાઢીએ તો 5 ઇક્વિટી શેર બરાબર 6 ઇક્વિટી શેર તો એની એના કુલ શેર કેટલા છે અહીંયા 4500 તો 4500 એ કેટલા ઇક્વિટી શેર તો 4500 ગુણ્યા 6 ભાગ્યા 5 બરાબર 5400 ઇક્વિટી શેર તો હવે હવે જ આપણે લખી દઈએ તો ઇક્વિટી શેર મૂડી 5400 ગુણ્યા 100 બરાબર 5,40,000 એના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો અવેજ માર્કન લિમિટેડને આપણે આપેલો નથી એટલે એની શેર મૂડી જે છે એ જ એની ખરીદ કિંમત કહેવાશે એટલે અહીંયા એની ખરીદ કિંમત કેટલી આવી 5,40,000 ત્યારબાદ આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવાની છે પરંતુ એ પહેલા આપણને અહીંયા માર્કન લિમિટેડમાં કહેલું છે કે ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 100% ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના હતા કે જેથી તેમને વ્યાજની એટલી જ આવક મળે તો હવે માર્કન લિમિટેડના જે ડિબેન્ચર્સ છે એ કેટલાના છે તો 15% ડિબેન્ચર્સ છે અને 1,20,000 એની કિંમત છે તો સૌથી પહેલા આપણે એના પર શું શોધીશું વ્યાજ શોધીશું તો સૌથી પહેલા આપણે નવા જે 100% ડિબેન્ચર્સ છે એની આપણે વેલ્યુ શોધવાની છે તો સૌથી પહેલા આપણે 15% જૂના ડિબેન્ચર પર વ્યાજ શોધવું પડશે તો એના પર વ્યાજ શોધવા માટે આપણે શું કરવું પડશે તો 1,20,000 ગુણ્યા 15/100 બરાબર 18,000 રૂપિયા શું આવશે એનું વ્યાજ આવશે હવે 100% નવા ડિબેન્ચર તો 100% આપણે આપવાના છે એટલે આપણે એવું ધારીએ કે 100 રૂપિયા વ્યાજ આપણે લેવું હોય તો આપણે 100 રૂપિયા રોકવા પડે તો 18,000 રૂપિયા વ્યાજ લેવું હોય તો આપણે કેટલા રૂપિયા રોકવા પડે તો 18,000 ગુણ્યા 100/16 બરાબર 1,12,500 રૂપિયા એટલે કે આપણે નવા ડિબેન્ચર કેટલા આપીશું 100% 1,12,500 રૂપિયાનો ચાલો તો હવે આપણે આપણે ચોખ્ખી મિલકત શોધી કાઢીએ તો સ્વીકારેલ મિલકતો માઇનસ સ્વીકારેલ દેવા બરાબર છે જમીન મકાન 1,20,000 યંત્રો 1,20,000 લેણી હુંડી 1,98,000 સ્ટોક 2,10,000 બેંક 45,000 બરાબર છે હવે એમાં શું વાત કરશું આપણે 100% ડિબેન્ચર જે આપણે નવા શોધ્યા છે 1,12,500 અને દેવી હુંડી જે આપણે પાકા સરવૈયામાં આપેલી છે દેવી હુંડી 30,000 તો એ આવશે દેવામાં બરાબર છે તો આપણે અહીંયા લખી દેવામાં દેવી હુંડી 30,000 સરવાળો અહીંયા કરે 6,93,000 અને 1,42,500 તો ચોખ્ખી મિલકતો બરાબર સ્વીકારેલ મિલકતો માઇનસ સ્વીકારેલ દેવા તો 6,93,000 માઇનસ 1,42,500 એટલે 5,50,500 હવે ચોખ્ખી મિલકત હતી 5,50,500 જ્યારે આપણી ખરીદ કિંમત છે 5,40,000 મતલબ શું થયું કે અહીંયા આપણી ખરીદ કિંમત કરતા ચોખ્ખી મિલકતો વધુ છે તો જ્યારે પણ ખરીદ કિંમત કરતા ચોખ્ખી મિલકતો વધુ હોય ત્યારે તફાવતને કહેવાય મૂડી અનામત તો મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકતો માઇનસ ખરીદ કિંમત એટલે 5,50,500 માઇનસ 5,40,000 એટલે બરાબર 10,500 એ આપણી મૂડી અનામત થશે હવે ત્યારબાદ બીજો પોઈન્ટ હતો મિત્રો આપણે અહીંયા કહેલું હતું કે નિલોપ લિમિટેડ બાકી રહેલા ઇક્વિટ શેર રૂપિયા 140 ના ભાવે બહાર પાડ્યા અને પૂરેપૂરા ભરપાઈ થયા તો હવે બાકી વધેલ શેર કેટલા આપણે જોડી જોડી એ પણ ગણતરી કરી લઈએ જેથી આપણી ગણતરી થઈ જાય તો હવે બાકી વધેલ શેર તો આપણા કુલ શેર કેટલા હતા મિત્રો 36,000 બરાબર છે
આપણા કુલ જે હતા 37,000, એમાંથી આપણે શું કર્યું ખરીદ કિંમત પેટે, તો ગૌતમને 25,200 આપ્યા અને માર્કંડને 5,400 આપ્યા, એટલે કુલ 30,700 શેર આપણે શું કર્યું વેચી દીધા. હવે કેટલા વધ્યા 5,400, 5,400 શેર વધ્યા, તો આપણે એને ફરી બહાર પાડ્યા કઈ રીતે 140. આપણા શેરની મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા, 140 એ બહાર પાડે એટલે 40 રૂપિયા શું મળ્યું આપણને પ્રીમિયમ. તો શેર મૂડી 5,400 × 100 બરાબર 5,40,000, જામીનગીરી પ્રીમિયમ બરાબર 5,400 × 40 બરાબર 1,16,000, એટલે કુલ થશે 7,56,000 રૂપિયા. એટલે કે આપણે 5,400 જે શેર બહાર પાડે એને આપણને કેટલી રોકડ પ્રાપ્ત થઈ 7,56,000 રૂપિયા. હવે મિત્રો આપણે બનાવીએ નિલોય લિમિટેડનું પાકું. તો નિલોય લિમિટેડનું પાકું સર્વૈયું મિત્રો સંયોજન પછીનું, આ શબ્દ તમારે ખાસ લખવાનો છે દરેકે દરેક દાખલામાં, જ્યારે પણ તમે સંયોજનના દાખલા ગણતા હોય ત્યારે, બરાબર છે. તો હવે આપણે એનું પાકું સર્વૈયું જોઈએ. તો ઇક્વિટી શેર મૂડી, તો આપણે પૂરેપૂરા શેર બહાર પાડી દીધા છે જાહેર જનતા માટે અને ખરીદ કિંમત પેટે આપી કાઢ્યા, એટલે 36,000 × 100 બરાબર 36 લાખ. જામીનગીરી પ્રીમિયમ, તો આપણે જ્યારે ગૌતમ લિમિટેડને શેર આપ્યા તો એ પ્રીમિયમથી આપ્યા હતા, એટલે 10,08,000 વધતા આપણે જાહેર જનતા માટે જ્યારે શેર બહાર પાડ્યા તો એના ઉપર આપણને 2,16,000 આપણને પ્રીમિયમ મળ્યું, એટલે 12,24,000. ત્યારબાદ 100% ડિબેન્ચર 1,12,500, લેણદારો 2,70,000, દેવી હુંડી 30,000. અહીંયા તમારે જ્યારે પણ તમે શેર મૂડી અને પ્રીમિયમ લખી દેના પછી જેટલા પણ તમારા દેવા હોય એની અંદર જે બે કંપનીઓ છે એ વત્તા કરીને લખવાનું છે. સપોઝ કે અહીંયા ગૌતમ વત્તા માર્કંડ, લેણદાર તો ગૌતમ વત્તા માર્કંડ, દેવી હુંડી ગૌતમ વત્તા માર્કંડ, જે બી આવે એ તમારે અહીંયા લખવાનું છે. તો સરવાળો 52,36,500. હવે વાત કરીએ મિલકતો બાજુ, તો પાઘડી, તો આપણી પાઘડી આવી હતી ગૌતમમાં 15,15,000, માઇનસ મૂડી અનામત જે આવ્યું આપણા માર્કંડમાં 10,500, એટલે આપણી પાઘડી કેટલી થઈ 15,04,500. મેં તમને મિત્રો મારા આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું કે જ્યારે પણ દાખલાની અંદર પાઘડી અને મૂડી અનામત બંને હોય તો બંનેમાંથી જેની રકમ મોટી હોય તમારે એ રકમ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની છે. અહીંયા આ દાખલામાં પાઘડીની રકમ વધુ છે એટલે આપણે મૂડી અનામત બાદ કરી. ધારો કે કોઈ સંજોગોમાં મૂડી અનામતની રકમ મોટી હોય અને પાઘડીની રકમ નાની હોય તો અહીંયા મૂડી અનામત હોય તમારે પાઘડી બાદ કરીને અહીંયા તમારે મૂડી અનામતની બાકી રહેલી રકમ લખવાની થશે. ત્યારબાદ જમીન મકાન, તો ગૌતમ વત્તા માર્કેટ બરાબર 10,20,000, યંત્રો ગૌતમ વત્તા માર્કેટ બરાબર 7,20,000, ટ્રેડમાર્ક ગૌતમ વત્તા માર્કેટ બરાબર 60,000, સ્ટોક ગૌતમ વત્તા માર્કેટ બરાબર 7,50,000, દેવાદારો ગૌતમ વત્તા માર્કેટ બરાબર 5,10,000, લેણી હુંડી ગૌતમ વત્તા માર્કેટ બરાબર 1,98,000, બેંક ગૌતમ વત્તા માર્કેટ નહીં, આ આપણે શોધવાની થશે, બરાબર છે. આ કેવી રીતે આવ્યું, તો આપણે એ શોધવાની થશે વિદ્યાર્થી મિત્રો. તમારે શું કરવાનું, બેંકની રકમ લખવાની નથી, તમારે 52,500 માંથી આ બધી રકમ બાદ કરવાની, તમને આટલો ડિફરન્ટ જોવા મળશે 4,74,000. હવે એ ડિફરન્ટ કઈ રીતે આવ્યો, તો એની ગણતરી આપણે નીચે કરેલી છે, જોઈ લઈએ કે રોકડની નવી બાકી, આ બેંકની એટલે મીન્સ કે નવી બાકી છે, તો પાકા સર્વે મુજબ બાકી તો ગૌતમના 90,000 હતા અને માર્કેટના 45,000. આપણે જોઈ લઈએ એકવાર જેથી તમારા મગજમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. તો અહીંયા તમે પાકા સર્વેમાં જુઓ, બેંક 45,000 અને બેંક 90,000, બરાબર છે. તો અહીંયા આપણે એ લીધેલા છે 1,35,000. ત્યારબાદ નવા બહાર પાડેલ શેર 7,56,000. તો અહીંયા આપણે જે નવા શેર બહાર પાડે ત્યારે આપણે કેટલી રોકડ મળી 7,56,000, એટલે આપણી પાસે કુલ રોકડ કેટલી થઈ 8,91,000. હવે એમાંથી માઇનસ ખરીદ કિંમત પેટી, તો ખરીદ કિંમત પેટી ફક્ત આપણે ગૌતમને 4,70,000 આપીએ છીએ, માર્કંડને આપણે કશું આપતા નથી, એટલે 8,91,000 માઇનસ 4,70,000, એટલે બાકી રહેલી રોકડ કેટલી આવી 4,74,000, એટલે અહીંયા આપણે બતાવ્યા 4,74,000. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દો કે પરીક્ષાની અંદર તમારે આ ગણતરી ખાસ બતાવવાની છે, બરાબર છે, ભૂલ્યા વગર તમારે આ ગણતરી બતાવવાની છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા માર્ક્સ ના કપાય. મને આશા છે કે તમને આ દાખલો સમજમાં આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, ઘરે રહો, સલામત રહો.